જય સ્વામિનારાયણ. આજે આપણે પાકા કેરાના ભજીયા બનાવવાનું જોઈશું. એના માટે આપણે અમે એક ચમચો મોરૈયાનો લોટ લીધો છે, એક ચમચો સિંગોડાનો લોટ અને એ જ પ્રમાણેનું માપ એક મોટો ચમચો રાજગરાનો લોટ. આપણે એક કપ કે વાટકીનું માપ લઈ શકાય છે. એમાં થોડું એક ચમચી જેટલું જીરું નાખીશું, થોડું મીઠું નાખવાનું છે, આગળ પડતું જ આપણે મીઠું નાખવાનું છે. બધું મિક્સ કરી અને આપણે અંદર પાણી નાખી અને માપસરનું ડીપ કરીને ભજીયા પાડી શકાય એવું થોડું મીડિયમ થીક ખીરું તૈયાર કરીશું. ચપટી જેટલી હળદર નાખીશું. આ રીતનું જોઈ શકીએ તમે, થોડું જાડું ખીરું રાખવાનું છે અને આપણે બસ એને 10 મિનિટ રેસ્ટ આપી દઈશું. અને આ રીતના આપણે પાકા કેરા લેવાના છે અને એને છોલી અને વચ્ચેથી જ આ રીતના 2 ટુકડા કરી દઈશું અને આ રીતના અડધું કટ કરી લઈશું. ખીરામાં બોરી જોઈ શકો છો તમે. આ રીતના આપણે ગરમ તેલમાં તળી લઈશું. એકવાર તમે ઘેર ચોક્કસ ટ્રાય કરજો, આઈ એમ શ્યોર એ ખૂબ જ સરસ તૈયાર થશે. તમે ખીરામાં લીલું મરચું અને આદું પણ નાખી શકો છો. આ રીતના જોઈ શકો છો તમે, બસ આ જ રીતના સરસ કોટ થઈ જાય છે. અંદરના કેળા પાકા છે એટલે આપણે એને ચડવવાની પણ જરૂર નથી તેલમાં. બસ આપણે એકવાર આ રીતના પલટાવી અને કાઢી લઈશું. એ જ રીતના આપણે ગોળ સ્લાઇસ કેરાને કાપીને પણ એના ભજીયા બનાવી શકીએ છીએ. થોડા બ્રાઉન થાય એટલે આપણે એને તેલમાંથી કાઢી લઈશું. આ રીતના આપણે સર્વ કરી દઈશું. હવે જોઈ શકો છો કેટલા સરસ એકદમ નરમ અને પોચા ભજીયા તૈયાર થયા છે. આપણે એક કેરાની વચ્ચેથી કાપી લઈશું ભજીયાને, જોઈ લઈએ. તો ફ્રેન્ડ્સ, તમને મારી જો રેસીપી ગમી હોય, ફરારી રેસીપી, તો 11 ના દિવસે ચોક્કસ ટ્રાય કરજો. જય સ્વામિનારાયણ. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ઉપરથી આપણે લાલ મરચું પણ ભભરાવી શકીએ.